નમસ્તે મિત્રો, આ વિડીયોની અંદર આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાંથી યુનિટ 9 છે એમના ટ્રુ ફોલ્સ અને મિનિંગ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. સૌ પ્રથમ આપણે ગીવ મિનિંગ એટલે કે મિનિંગ ડિસ્કસ કરવાના છીએ અને ત્યાર પછી ટ્રુ ફોલ્સ કરવાના છીએ. જુઓ તો ફર્સ્ટ વર્ડ છે B9. B9નો મિનિંગ શું થાય છે મિત્રો? દયાળુ થાય. દયાળુ એટલે આન્સર આપણે શું લેવાનો છે? કાઇન્ડ લેવાનો. શું લેવાનો? કાઇન્ડ. ઓકે, સેકન્ડ છે પેલેટેબલ. પેલેટેબલ એટલે એક્સેપ્ટેબલ થાય, સ્વીકાર્ય હોય એને પેલેટેબલ કહેવાય. શું કહેવાય? એક્સેપ્ટેબલ. ત્યાર પછી ફિઝિબલ છે. ફિઝિબલ હોય એને પ્રેક્ટિકેબલ કહેવાય. શું કહેવાય? પ્રેક્ટિકેબલ એટલે વ્યવહારુ થાય. ત્યાર પછી બૂન એટલે વરદાન. વરદાન માટે કયો વર્ડ છે? તો બ્લેસિંગ. નેક્સ્ટ છે ક્રૂડ એટલે ઉદ્ધત માણસ હોય એને ક્રૂડ કહેવાય. એના માટે બીજો વર્ડ છે રૂડ એટલે ઉદ્ધત. નેક્સ્ટ વર્ડ છે એલિગન્ટ. એલિગન્ટ એટલે સ્ટાઇલિશ માણસ થાય. શું થાય? સ્ટાઇલિશ. ત્યાર પછી છે ઇનડિસ્પોઝિશન. ઇનડિસ્પોઝિશન એટલે બીમારી થાય. શું થાય? બીમારીને કહેવાય ઇલનેસ. નેક્સ્ટ છે એમિનેન્ટ. એમિનેન્ટ એટલે ફેમસ થાય, પ્રખ્યાત. તો એને શું કહેવાય? ફેમસ. મિથ એટલે માન્યતા થાય, ખોટી માન્યતા થાય. તો એને ડિસબિલીફ કહેવાય. શું કહેવાય? ડિસબિલીફ. ચાલો એ રીતે આગળ છે એમ્બેરેસમેન્ટ. એમ્બેરેસમેન્ટ એટલે ક્ષોભ થાય. ક્ષોભ હોય એને શું કહેવાય? અનકમ્ફર્ટેબલનેસ કહેવાય. શું કહેવાય? અનકમ્ફર્ટેબલનેસ. ઓકે, તો આ એનો આન્સર છે. ચાલો હવે આપણે ટ્રુ ફોલ્સ જોઈએ. સેન્ટેન્સ સાચું છે કે ખોટું એ આપણે હવે ડિસ્કસ કરીએ છીએ. યુનિટ 9માંથી છે. ફર્સ્ટ વન છે હેડેક ઇઝ અ ગ્રેટ કર્સ ટુ હ્યુમન બિંગ્સ. હેડેક છે માનવજાત માટે મોટો શાપ છે, બદદુઆ છે. બરાબર, તો આ સ્ટેટમેન્ટ છે ફોલ્સ છે. કેવું છે? ફોલ્સ. બરાબર, શા માટે? તો અહીંયા કર્સ છે, કર્સ. એ કર્સ ખોટું છે. શું કામ ખોટું છે? તો કર્સની જગ્યાએ બૂન હોય ને તો સાચું પડે. બૂન એટલે વરદાન થાય. શું થાય? બૂન એટલે વરદાન. એટલે બૂન હોય તો સાચું, પણ બૂન ન હોય તો એ ખોટું પડશે. ચાલો નંબર 2 છે સમટાઈમ્સ હેડેક વર્ક્સ એઝ અ પાસવર્ડ. તો એ સ્ટેટમેન્ટ ટ્રુ છે. ટ્રુ છે એટલે જેમ છે એઝ ઇટ ઇઝ આપેલું છે. નંબર 3 જનરલી ઇટ ઇઝ યુઝ એટ સ્કૂલ બાય સ્ટુડન્ટ્સ. સામાન્ય રીતે તે સ્કૂલની અંદર ઉપયોગમાં આવતો હોય છે આ પાસવર્ડ. તો એ વાત સાચી છે, ટ્રુ છે. નંબર 4 છે મેની સ્ટુડન્ટ્સ યુઝ ઇટ ટુ સ્કીપ લંચ અવર્સ. ઘણા વિદ્યાર્થીઓએ લંચ અવર્સ માટે, લંચ અવર્સ સ્કીપ કરવા માટે આ પાસવર્ડનો ઉપયોગ કરતા હતા. તો એ ખોટું છે. શું ભૂલ છે? લંચ અવર્સની જગ્યાએ લેક્ચર્સ અથવા સ્કૂલના પીરિયડ્સ છે એને સ્કીપ કરવા માટે આ પાસવર્ડનો ઉપયોગ કરતા હતા. આ પાસવર્ડ એટલે માથું દુખે છે એ બધાને આમ પાસવર્ડ હોય એવું લાગતું હતું, તો એનો ઉપયોગ કરતા હતા બંક મારવા માટે સ્કૂલની અંદર, કોલેજની અંદર. ત્યાર પછી આવશે નંબર 5 નો અધર એલિમેન્ટ કેન બી સો ઇઝીલી મેન્શન વિથ ઇમ્પ્યુનિટી. બીજું કોઈ રોગ વિશે આટલી સરળતાથી વાત કરી શકાતી નથી એમ કે. તો નંબર 5ની અંદર પણ સેન્ટેન્સ ટ્રુ છે, એ તમને અંદર આપેલું જ છે. જે ટેક્સ્ટબુકની જે અંદર જેમ છે એઝ ઇટ ઇઝ છે એટલે સ્ટેટમેન્ટ આવશે ટ્રુ. ત્યાર પછી આવશે હેડેક કુડ બી યુઝ એટ સોશિયલ ગેધરિંગ એન્ડ નન વુડ ડાઉટ ઇટ. હેડેક છે સામાજિક મેળાવડો હોય, ગેટ ટુગેધર હોય ત્યાં પણ ઉપયોગમાં લેવાય છે અને કોઈ એનો વિરોધ કરતું નથી, ડાઉટ કરતું નથી. તો એ સ્ટેટમેન્ટ પણ ટ્રુ છે. નંબર 7 છે ઓનલી ઇનડિસ્પોઝિશન ઇઝ સુપિરિયર ટુ હેડેક. ફક્ત એક નાની બીમારી છે, ઇનડિસ્પોઝિશન એટલે ઇલનેસ, એ જ હેડેક કરતાં વધારે સુપિરિયર છે. તો એ સ્ટેટમેન્ટ પણ ટ્રુ એટલે સાચું છે. નંબર 8 છે ઓનલી ધ એમિનેન્ટ પીપલ કેન યુઝ ઇટ. ફક્ત એમિનેન્ટ લોકો જ તેનો ઉપયોગ કરે છે. તો એ સાચું છે, ટ્રુ સ્ટેટમેન્ટ છે. નંબર 9 છે ધ પર્સન ઇન્ફ્લિક્ટેડ ડાયરેક્ટલી કેન યુઝ ઇટ. જે વ્યક્તિને અસર થઈ હોય એ ડાયરેક્ટલી જ એનો ઉપયોગ કરી શકે. તો ફોલ્સ. શું ફોલ્સ છે? તો ખરેખર તો જે ડાયરેક્ટ ઉપયોગ કરે ને એની કરતાં કોઈ થર્ડ પાર્ટી એનો ઉપયોગ કરશે તો વધારે ઇફેક્ટિવ રહેશે એમ એમાં વાત છે. એટલે અહીંયા કેન નોટ હોય તો સાચું પડે.
બરાબર, કેમની જગ્યાએ કેન નોટ હોય તો સાચું પડે. નંબર 10 છે, ધ સેક્રેટરી ઓફ એમિનન્ટ પર્સ પીપલ કેન રાઇટ ઇટ. એ સ્ટેટમેન્ટ્સ ટ્રુ છે કે જે અગ્રણી વ્યક્તિઓ હોય, મેઇન વ્યક્તિઓ હોય, એને સેક્રેટરી એમ કહેતા હોય કે અમારે બોસ છે અને આજે તબિયત જરા એ છે એટલે આજે આવી શકે એમ નથી, તો એના વતી બીજા કોઈ છે વાત ખરેખર કરતા હોય છે, અને ખાસ કરીને સેક્રેટરી એના વતી વાત કરતા હોય છે. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. વિડીયો ગમે તો લાઇક કરો, ફ્રેન્ડ્સમાં શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ અગેઇન.